વિદ્વાન સમાચાર જોઈએ તો રાજસ્થાનની અલવર અને અજમેર લોકસભા સીટ અને માંડલગઢ વિધાનસભા સીટ માટે આજે પેટા ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. પશ્ચિમ બંગાળની અલુબેરિયા લોકસભા અને નોઆપુર વિધાનસભા સીટ માટે પણ મતદાન કરવામાં આવી રહ્યું છે. આ ચૂંટણીનું પરિણામ 1 ફેબ્રુઆરીએ આવશે. રાજસ્થાનના અજમેર અને અલવર લોકસભા બેઠક તેમજ માંડલગઢ વિધાનસભા બેઠકની સાથે સાથે પશ્ચિમ બંગાળની ઉલુબેરિયા લોકસભા અને નવપાડા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજસ્થાનમાં યોજાઈ રહેલી પેટા ચૂંટણી આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીની સેમીફાઈનલ બતાવવામાં આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા પેટા ચૂંટણી જીતવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ પશ્ચિમ બંગાળની 2 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. રાજસ્થાનના અલવર લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર કરણસિંહ યાદવ અને ભાજપના ડોક્ટર જસવંત યાદવ, તો બીજી તરફ અજમેર લોકસભા બેઠક પર કોંગ્રેસના ડોક્ટર રઘુ શર્મા અને ભાજપના રામ સ્વરૂપ અને માંડલગઢ વિધાનસભા બેઠક પરથી ભાજપના શક્તિસિંહ અને કોંગ્રેસના વિવેક ધાકડ વચ્ચે સીધો મુકાબલો છે. ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવે અજમેર લોકસભા બેઠક માટે કુંદનનગરના પોલિંગ બૂથ પરથી મતદાન કર્યું છે. પશ્ચિમ બંગાળના ઉલુબેરિયા લોકસભા અને નવપાડા વિધાનસભા બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હાવડાની ઉલુબેરિયા બેઠક પરથી ટીએમસીના સાંસદ રહેલા સુલતાન અહમદના નિધનને લઈને પેટા ચૂંટણી યોજાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.